गुड आफ्टरनून विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो लेक्चर नी अंदर आपनो हार्दिक स्वागत छे। तारो वीडियो ऑन करो एटले मने थोड़ो ख्याल आवे के तम बधा जागो छो। लगे छे बधा हुता होय एवुं लागे छे। हाँ, जागे तो छे। हालो, ओके। तो आपणे જોઈ ગયેલા પાંચ મુદ્દાઓ, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, રાઈટ? કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, અને એ પરિબળોની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે જોઈ ગયા હતા ધંધાનો પ્રકાર અને સ્વરૂપ। પહેલો મુદ્દો શું હતો? ધંધાનો પ્રકાર અને સ્વરૂપ। પછી ધંધાનું કદ, બીજો મુદ્દો હતો ધંધાનું કદ। પછી ત્રીજો હતો ઉત્પાદન ચક્ર। પછીનો મુદ્દો હતો ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર, અને ત્યાર પછી પાંચમો મુદ્દો કાચા માલનો સંગ્રહ। રેડી? પાંચ મુદ્દાઓ વિશે આપણે આગળ ચર્ચા કરી ગયેલા, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, ધંધાનું કદ, ઉત્પાદન ચક્ર, ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર, અને કાચા માલનો સંગ્રહ। ઓકે, તો આગળ જોઈએ તો આપણો નેક્સ્ટ જે પ્રશ્ન છે, બરાબર, એ છે નેક્સ્ટ મુદ્દો, સોરી પ્રશ્ન નહીં પણ નેક્સ્ટ મુદ્દો છે, બરાબર, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો। એમાં નેક્સ્ટ મુદ્દો, મુદ્દો નંબર 6, શાખ નીતિ। ઓકે, શાખ નીતિ ની અંદર જોઈએ તો શાખ નીતિમાં પહેલું વાક્ય એવું કીધું કે તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો મૂડીની જરૂર કેવી પડે? કાર્યશીલ મૂડીની જરૂર ઓછી। કેમ? તૈયાર માલનું વેચાણ કેવી રીતે કરવાનું છે? રોકડેથી। રોકડેથી વેચાણ કરશો એટલે જેવું વેચાણ કરશો તરત મૂડી મળી જશે પાછી, એટલે કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કેવી કરવી પડે? તો કે ઓછી, બરાબર। પરંતુ જો શાખ પર વેચાણ કરવાની નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂર કેવી પડશે? વધારે। તૈયાર માલનું વેચાણ કેવી રીતે થતું હોય? રોકડેથી, ઉત્પાદિત થયેલો માલ છે અને વેચાણ રોકડેથી કરવામાં આવતું હોય તો મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી। પણ જો વેચાણ શાખ પર એટલે કે ઉધાર થતું હોય, બરાબર, તો એક તો જ્યાંથી કાચો માલ લાવે છે ત્યાં રોકડા નાણા આપવાના, બરાબર, એનું તૈયાર માલમાં રૂપાંતર થાય, અને રૂપાંતર કર્યા પછી પાછું વેચાણ કેવી રીતે થાય? તો કે ઉધાર। રેડી? તો આવા સમયે કાર્યશીલ મૂડીની જરૂર કેવી પડશે? તો કે વધારે, બરાબર। એટલે શાખ નીતિ છે એના આધારે મૂડીની જરૂરિયાત નક્કી થતી હોય છે। એટલે બે બાબતો અમે યાદ રાખવાની તમારે, પહેલી કઈ? તો કે તૈયાર માલનું વેચાણ જો રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી મૂડીની જરૂર પડે, અને જો તૈયાર માલનું વેચાણ શાખ પર કરવાનું હોય તો મૂડીની જરૂર કેવી રહેશે? વધારે। આ જ રીતે જો કાચો માલ સરળતાથી મળતો હોય, શાખ પર મળે એટલે કે ઉધાર મળે, જ્યાંથી કાચો માલ લાવવાનો છે ઉધાર મળી જતો હોય તો મૂડીની જરૂર કેવી પડે? ઓછી। પણ કાચો માલ જ્યાંથી ખરીદીએ છીએ રોકડેથી લાવવાનો થતો હોય તો મૂડીની જરૂર કેવી રહેશે? તો કે વધારે। હવે પડે છે? એટલે ચાર મુદ્દાઓ આના અંદર તમારે યાદ રાખવાના છે। એક, તૈયાર માલનું વેચાણ જો રોકડેથી કરવામાં આવતું હોય તો મૂડીની જરૂર ઓછી, તૈયાર માલનું વેચાણ જો શાખ પર થતું હશે તો મૂડીની જરૂર વધારે, કાચા માલની ખરીદી જો શાખ પર એટલે કે ઉધાર ખરીદી કરતા હોય તો મૂડીની જરૂર ઓછી, અને કાચા માલની ખરીદી જો રોકડેથી જ કરવી પડતી હોય તો મૂડીની જરૂર કેવી? વધારે। ક્લિયર? પ્રથમ, ઓકે, ચાલો આગળ નેક્સ્ટ મુદ્દો જોઈએ તો ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર। શું? ચાલુ મિલકતોનું શેમાં? તો કે રોકડમાં શું થવું જોઈએ? રૂપાંતર, બરાબર। એમાં જોઈએ તો પહેલું, દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય। દેવાદારો પાસેથી ઉઘરાણી શું થતી હોય? ઝડપથી વસૂલ, મતલબ આપણે કોઈની પાસેથી લેવાના છે તો એ ઝડપથી નાણાં મળી જતા હોય, બરાબર। પછી તૈયાર માલનું વેચાણ રોકડેથી જ થતું હોય, કે લેણી ઊંડીના નાણા પાકતી તારીખે, લેણી ઊંડીના નાણા એટલે એક દેવાદાર જેમ જેવી રીતે દેવાદાર પાસેથી નાણા મેળવીએ એવી જ રીતે લેણી ઊંડીના નાણા આપણને મળે, બરાબર, તો લેણી ઊંડીના નાણા પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? તો કે ઓછી। ઓકે, ફરીથી, દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી એટલે કે નાણાં ઝડપથી વસૂલ કરી શકાતા હોય,
દેવાદારો પાસેથી એટલે જેની પાસેથી આપણે નાણાં લેવાના હોય. શા માટે લેવાનું હોય? તો કે આપણે એને ઉધાર વેચાણ કર્યું હોય તો આપણે નાણાં લેવાના થાય તો ઝડપથી નાણાં વસૂલ કરી શકાતા હોય. પછી બીજું તો કે તૈયાર માલનું વેચાણ જો રોકડેથી જ થતું હોય, લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય, તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? તો કે ઓછી. બરાબર. અને આની વિરુદ્ધ પરિસ્થિતિ હોય તો કાર્યશીલ મૂડીની જરૂર કેવી હોય? વધારે. વિરુદ્ધ પરિસ્થિતિ એટલે દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ ન થાય. પછી તૈયાર માલનું વેચાણ છે એ રોકડેથી નહીં પરંતુ કેવી રીતે થાય? શાખ પર. બરાબર. તો એ વિરુદ્ધ પરિસ્થિતિ થઈ, લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે ન મળે, તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂર કેવી પડે? વધારે. સમજ પડી? તો આ રીતે કાર્યશીલ મૂડીની જરૂરિયાત. બરાબર. આ ઉપરાંત આગળ જોઈએ તો મુદ્દો નંબર 8 છે સ્ટોક ચલન દર. સ્ટોક ચલન દર, તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય. સ્ટોક ચલન દર એટલે ટર્નઓવર. તૈયાર માલનું સ્ટોક, જે તૈયાર માલ છે એનું ઝડપથી વેચાણ થઈ જતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂર કેવી રહે? ઓછી. કેમ? સ્ટોક ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂર ઓછી. એટલા માટે કે જેમ સ્ટોક ચલન દર ઊંચો એમ વેચાણ ઝડપથી થઈ જાય. વેચાણ ઝડપથી થાય તો નાણાં ઝડપથી મળે. બરાબર. તો તૈયાર માલનો સ્ટોક ચલન દર જો ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી. અને સ્ટોક ચલન દર જો નીચો હોય, મતલબ તૈયાર માલનું ઝડપથી વેચાણ ન થતું હોય, તો મૂડી સ્ટોકમાં રોકાયેલી રહેશે. બરાબર. અને નવો સ્ટોક ઉત્પાદન કરવું હોય, કાચા માલની ખરીદી કરવી હોય, તો મૂડીની જરૂર કેવી પડશે? વધારે. કારણ કે કાર્યશીલ મૂડી છે ને એ તૈયાર માલમાં રોકાયેલી જ હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો માની લો કે 5 લાખનો કાચો માલ ખરીદ્યો, એનું તૈયાર માલમાં રૂપાંતર કર્યું. બરાબર. બીજા ઉત્પાદન પ્રક્રિયામાં બીજા 2-3 લાખ રૂપિયા ભેળવા, એટલે 5 લાખનો કાચો માલ લેવા, 3 લાખ રૂપિયા બીજા ભેળવા ઉત્પાદન પ્રક્રિયામાં, 8 લાખ રૂપિયાનું રોકાણ થયું. હવે જો એ ઝડપથી વેચાણ થઈ જાય તો એ 8-8 લાખ રૂપિયા છે, 8-10 લાખ રૂપિયા આપણને પાછા મળે નફા સાથે, તો કાર્યશીલ મૂડીની જરૂર બહારથી લાવવી પડશે. મતલબ બહારથી કાર્યશીલ મૂડી ગોતવી પડશે ખરી? નહીં. જરૂર કેવી રહેશે? ઓછી. પણ માની લો કે એ વેચાણ ન થયું તો એ 8 લાખ રૂપિયા એમાં ને એમાં રોકાયેલા રહી. હવે સામે બીજું પાછું ઉત્પાદન કરવું છે એટલું તો બીજા 8 લાખ રૂપિયાની જરૂર પડશે. સમજ પડે છે? એટલે કીધું છે કે તૈયાર માલ, કાર્યશીલ મૂડી છે ને તૈયાર માલમાં રોકાયેલી જ હોય છે. બરાબર. તો સ્ટોક ચલન દર. ત્યાર પછી છે કામગીરીની કાર્યક્ષમતા. મુદ્દો નંબર 9 જોઈએ તો એમ છે કામગીરીની કાર્યક્ષમતા. જો ઓછા પ્રયત્નથી વધારે પરિણામો મેળવવા એ સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. શું કીધું? ઓછા પ્રયત્નથી પરિણામ કેવું મેળવવું? વધારે સારું પરિણામ મેળવવું. એ કોના ઉપર આધારિત છે? તો કે સંચાલકોની કામગીરીની જે કાર્યક્ષમતા છે, સંચાલકોની કામ કરવાની ક્ષમતા ઉપર આધારિત. કેમ? ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કરી અથવા દૂર કરી, ઉઘરાણી ઝડપી બનાવી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં શું કરી શકાય? તો કે ઘટાડો. કઈ રીતે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટે? તો કે ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય. જે હાજર સાધન હોય, ઉપલબ્ધ સાધન એટલે જે સાધનો હાજર છે એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય, બગાડ કેવો થાય? ઓછો. અથવા બગાડ દૂર કરી, સાધનોનો ઉપયોગ વધારે કરો એટલે બગાડ ઓછો થાય. ઉઘરાણી ઝડપી બનાવો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં શું કરી શકાશે? ઘટાડો. બરાબર. અને લાસ્ટ મુદ્દો છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી. નફો છે એ શેરહોલ્ડરોને કયા સ્વરૂપમાં વહેંચવામાં આવે? તો કે ડિવિડન્ડના સ્વરૂપમાં. રેડી? તો ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી એ કોને અસર કરે? તો કે રોકડને અસર કરે છે. કોને? રોકડને. બરાબર. અને રોકડને અસર કરે છે. બીજું એવું કીધું કે જેના કારણે, તો કે કંપની તેના નફાનો મોટો ભાગ, કારણ કે ડિવિડન્ડ છે ને રોકડમાં ચૂકવવું પડે છે. ચાલો એવું કીધું કે ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. કેમ? કારણ કે ડિવિડન્ડ એ શેમાં ચૂકવાય? તો કે રોકડ. બીજું, કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતું હોય ત્યારે ધંધામાંથી રોકડ વધારે બહાર જાય છે, માટે કાર્યશીલ મૂડીની જરૂર કેવી પડશે? વધારે. જો કંપની તેનો નફાનો વધારેમાં વધારે ભાગ શું કરે? ડિવિડન્ડ તરીકે ફાળવે, મતલબ નફો વેચી દે, નફો વેચી દે, તો ધંધામાં ગમે ત્યારે મૂડીની જરૂર હશે, બહારથી લાવવી પડશે. પણ જો એ નફો વેચવામાં ન આવે, એ નફાનું પુનઃરોકાણ કરે, તો મૂડીની જરૂર કેવી પડે? ઓછી.
एक्जाम्पल तरीके एक करोड़ रुपया नफो करो, एक करोड़ रुपया नफा मांथी 50% नफो डिविडेंड तरीके वेची दीधो, एटले केटलो वेचाई गयो 50 लाख रुपया। रेडी, हवे मानी लो के धंधा ने जरूर छे अत्यारे 70 लाख रुपया, तो धंधा पासे मूड़ी पड़ी हशे केटली 50 लाख रुपया, केम करोड़ रुपया नो नफो थयो तो એમાંથી 50 લાખ તો ડિવિડન્ડ ચૂકવી દીધો, હવે પડ્યા છે કેટલા 50, તો 12-20 લાખ ગોતવા પડશે। રેડી, પણ એની જગ્યાએ માની લો કે 80% નફો ડિવિડન્ડ તરીકે વેચી દીધો, એટલે 80 લાખ રૂપિયા ડિવિડન્ડ ચૂકવી દીધો, અને હવે 70 લાખની જરૂર છે, તો ધંધા પાસે કેટલા હશે, તો કે 20 લાખ, 12-50 લાખ ગોતવા પડશે। કહેવાનો મતલબ એ છે કે જેમ નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે ને, તો ધંધામાંથી રોકડ વધારે બહાર જાય, અને તો કાર્યશીલ મૂડીની જરૂર કેવી પડશે, વધારે। સમજ પડી? તો આ પ્રમાણે આ પ્રશ્ન છે અહીંયા પૂરો થાય। કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે સમજૂતી આપો, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે સમજૂતી આપો। આમ તો આ પાઠની અંદરથી 5 માર્ક્સના પ્રશ્નો પૂછાતા નથી, એટલે આખો પ્રશ્ન પૂછાવાની કોઈ શક્યતાઓ છે જ નહીં। બરાબર, જો પૂછાય તો તમને 4-5 મુદ્દાઓ પૂછાય, અથવા 3 માર્ક્સ માટે તમને પૂછે તો ખાલી મુદ્દા જણાવો એવું ઘણી વાર। રેડી, તો આ પ્રમાણે છે। આગળ જોઈએ તો નેક્સ્ટ આપણા જે પ્રશ્ન છે, એ પ્રશ્ન શું છે, તો કે આપણે આગળનો જે મુદ્દો આવે છે 8.5, રેડી, તો આમાં હાથ ઊંચા નથી કરવાના, પણ અહીંયા ખુશ થવાનું છે, એટલા માટે 8.5.1, 8.5.2, 8.5.3 એટલે તમારો પાઠ છે અહીંયા પૂરો થઈ ગયો। બરાબર ને, આ ત્રણ મુદ્દાઓ કાઢી નાખો તમે, 8.5.1 એટલે લાક્ષણિકતા, 8.5.2 એટલે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો, અને છેલ્લો છે એ તફાવત છે। ત્રણ ટોપિક તમે કાઢી નાખો એટલે આપણો પાઠ છે અહીંયા પૂરો થઈ જાય છે। રેડી, સમજ પડી બધાને? જો સમજ પડી હોય તો હવે હાથ ઊંચો કરો। ઓકે, સરસ, ચલો ચલો, તો હવે આપણે જે વાત કરવાની છે ને, મેં તમને ગઈકાલે કીધું છું કે આ પ્રશ્ન પૂરો થાય એટલે હવે આપણો અહીંયા આમ જોઈએ તો આપણો આ પાઠ પૂરો થઈ ગયો। બરાબર છે? ઓકે, સરસ, હાથ ઊંચો કરવા બદલ તમારો આભાર। અને હવે જે આપણે પાઠની શરૂઆતથી લેવાનો, એટલે તમારે હવે ચોપડી જો તમે સામે રાખી જોશે તો તમે આવી જાઓ હવે પેજ નંબર 84 ઉપર, એટલે આપણે આગળના જે 2-3 પ્રશ્નો બાકી છે ને એ હવે આપણે જોઈ લઈએ, આખો પાઠ છે કમ્પ્લીટ પૂરો થઈ જાય। રેડી, આપણને એમ હતું કદાચ જો શરૂ થાય તો પાછો આપણે ઓફલાઈન ભણાવશું, પણ હવે એવી કોઈ શક્યતાઓ છે જ નહીં, એટલે હવે બધું આપણે ઓનલાઈન જ ભણી લેવાનું છે। બરાબર ને? રેડી, એટલે હમણાં તો કઈ હજી શક્યતાઓ લાગતી નથી, એટલે જો અમે આવું બધું કરાઈ નાખ્યું છે। બરાબર ને? હા, તો 8.5.1, 5.2 અને 5.3 જે આપણા કોર્સની અંદર નથી। રેડી, અને હવે આપણે જોઈએ તો હવે ફરીથી પાઠની શરૂઆતથી, બરાબર, પાઠની શરૂઆતથી એટલે કે પ્રસ્તાવના, રેડી, પ્રસ્તાવનાથી આપણે જોઈએ તો તમને ખ્યાલ આવ્યો ને હું શું કહું છું એ। આપણે જયારે પ્રશ્નો ભણવાનું શરૂ કર્યું હતું ત્યારે ક્યાંથી કર્યું હતું, તો કે મૂડી માળખાથી આપણે સ્ટાર્ટ કરેલું। ક્યાંથી? મૂડી માળખું, એટલે 8.3 થી। આમ તો આપણે 8.2 થી શરૂ કર્યું હતું, પણ 8.2 છે એ આપણા કોર્સની અંદર નથી, એટલે અત્યારે હવે આપણે જે ભણવાનું છે ને, બે ત્રણ પ્રશ્નો છે જે આપણા બાકી હતા, ઘણા બેચની અંદર આ પ્રશ્નો મેં ભણાવી દીધેલો છે, તો એ લોકોને રિવિઝન સ્વરૂપે થઈ જશે। બરાબર, અને જેને બાકી છે એને નવેસરથી ભણી લેવાનું છે, એટલે ટૂંકમાં આખો પાઠ આપણો આ કમ્પ્લીટ કરવાનો છે, એટલે આના પછી હવે એક છઠ્ઠો પાઠ વધે ખાલી। રેડી, એટલે આ પૂરો થાય પછી આપણે પાઠ નંબર 6 શરૂ કરશું। ઓકે, તો નાણાકીય સંચાલનની પ્રસ્તાવના હતી। પ્રસ્તાવનાની અંદર સરળ અર્થમાં જોઈએ તો નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન। જો પ્રસ્તાવનાની અંદરથી કોઈ એવો પ્રશ્ન નથી, ટૂંકો પ્રશ્ન, અને જો હશે તો એ હું તમને કહેશ। બરાબર, નાણું એ ધંધા માટે શું છે, રક્ત સમાન છે। જેમ માનવ શરીરની અંદર રક્તની જરૂર છે, એમ ધંધામાં એટલી જ, જેટલી માણસની અંદર રક્તની જરૂર છે એટલી જ ધંધામાં કોની જરૂર પડે, નાણા વગર ધંધો ચાલશે નહીં। બરાબર, આગળ કીધું છે
કે રુધિરાભિસરણ વગર, રુધિરાભિસરણ તંત્ર માનવ શરીરની અંદર આનું કામ શું છે? તો કે સતત લોહીનું પરિભ્રમણ કરાવવાનું કામ કરે. અને સતત લોહીનું પરિભ્રમણ થાય ને એટલે જ માણસ છે હલનચલન કરી શકે, ખાઈ શકે, પી શકે, બરાબર બોલી શકે, આ બધું જે કઈ પણ એક્ટિવિટી કરી શકે છે એના પાછળનું કારણ શું છે? રુધિરાભિસરણ તંત્ર. એનાથી તો કે શરીરની અંદર સતત લોહીનું પરિભ્રમણ છે, પગની પાની થી લઈને મગજ સુધી લોહી પહોંચાડવાનું કામ છે આ કરે છે, બરાબર. તો એવી જ રીતે માનવ જીવનનું અસ્તિત્વ પણ રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી, એવી જ રીતે નાણાં વગર ધંધાનું અસ્તિત્વ પણ શક્ય નથી. ખ્યાલ આવ્યો? પર્યાપ્ત નાણાં વગર, પર્યાપ્ત નાણાં એટલે પૂરતા પ્રમાણમાં જો નાણાં ન મળે તો ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે ધંધા માટે નાણું એ પાયાની ઈટ સમાન છે, બરાબર. જો પૂરતા પ્રમાણમાં નાણાં નહીં મળે તો ધંધો શરૂ કરી શકાશે નહીં. અને ધંધાના વ્યવહારોને નિયમિત રીતે ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. શના માટે? ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા. વ્યવહારો નિયમિત ચાલુ રાખવા એટલે કાચા માલની ખરીદી કરવી, એનું ઉત્પાદન કરવું, એની જાહેરાત કરવી, વેચાણ કરવું, આ બધા ધંધાના વ્યવહારો છે. અને જો આ વ્યવહારો નિયમિત રીતે ચલાવવા હોય તો એના માટે નાણાંની જરૂર પડશે જ. વાસ્તવમાં એટલે કે હકીકતમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફેરા કરે છે. અને નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે તે શું કરે? સંબંધ ધરાવે છે, બરાબર. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે તે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત બીજું કીધું છે કે નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો શું થાય? ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમનો મતલબ શું? ઓછા ખર્ચે લાભ કેવો થાય, વધારે, તો એને શું કહેવાય? ઇષ્ટતમ ઉપયોગ, બરાબર. નાણાકીય સંચાલનનું કામ શું છે? તો કે નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર પણ મળે અને સાથે નાણાંનો શું કરી શકાય? ઇષ્ટતમ ઉપયોગ. સમયના પસાર થવાની સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામ્યું છે, બરાબર. તો આ એની પ્રસ્તાવના સ્વરૂપે હતું. અને હવે જોઈએ તો એની વ્યાખ્યાઓ છે. વ્યાખ્યાઓને તમારે જરા અંડરલાઈન કરી દેવાની છે, ટિક કરી દેવાની છે, બરાબર. વ્યાખ્યાઓની અંદર જોઈએ તો મેં આગળ તમને કીધું હતું, બરાબર, કે ત્રણ વ્યાખ્યાઓ, બરાબર. આપણે જયારે પાઠ શરૂ કર્યો ત્યારે આને આપણે ફટાફટ રેપિડ કોર્સ પ્રમાણે લઈ લીધેલું હે ને. તો ત્રણ વ્યાખ્યાઓ હતી. કઈ ત્રણ વ્યાખ્યા? એક એફ ડબલ્યુ પાઈસના મતે, બીજું રેમન્ડ જે ચેમ્બર્સના મતે, અને ત્રીજું પ્રોફેસર એમ કિમ્બાલના મતે. રેડી? તો એમાંની પહેલી વ્યાખ્યાઓ જોઈએ. પહેલી વ્યાખ્યા જોઈએ આપણે. એ કોના મત પ્રમાણે છે? તો કે એફ ડબલ્યુ પાઈસના મતે. તમારા વિડીયો ઓન કરો અને લખો સાથે, બરાબર. વ્યાખ્યાને અંડરલાઈન કરો, વિડીયો ઓન કરો, સાંભળતા હોય તો વિડીયો ઓન કરવાના છે બધાએ. કરો ઓન બધા. હા, એમ આમ સામે દેખાતા હોય તો થોડું મજા આવે હે ને. ઓકે, સરસ, ચાલો. બધા જ જાગે છો? ઓકે, ચાલો. તો વ્યાખ્યા ટીક કરી દો. હવે વ્યાખ્યા ટીક કરવાની છે. ઓકે, વ્યાખ્યા ટીક કરો. પહેલી વ્યાખ્યા શું છે? એફ ડબલ્યુ પાઈસના મત પ્રમાણે, બરાબર, નાણાકીય સંચાલન એફ ડબલ્યુ પાઈસના મત પ્રમાણે વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા એવી છે કે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી. જો આખી વ્યાખ્યા નથી, બરાબર, અહીંયા તમને આપેલું છે ને ચોપડીમાં જે આપ્યું છે એ મેં આપી દીધું છે અહીંયા તમને. પણ તમારે લખવાનું છે, ત્રીજી લીટી છે ને અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય એમાં જુઓ, ત્રીજી લાઈન. જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી, એટલે એને કહેવાય નાણાકીય સંચાલન. ઘણાએ આખી લીટી ઝીકી દીધો છે, આખી વ્યાખ્યા ટીક કરી નાખી છે હે ને. ન કરી હોય તો બહુ સારી વાત છે, પણ ઘણા એ લીટી કરી હશે. જો ને, જય દાંત કાઢે છે એટલે કદાચ ઝીકી જ દીધું હશે હે ને જય. હા, કઈ નહીં, બાજુમાં રબર એ રાખવાનો, એવું લાગે ને ભૂસી નાખવાનું. પણ પેનથી જો લીટી કરી હોય તો એનો કોઈ વિકલ્પ નથી, બરાબર ને. ઓકે, ચાલો. તો જુઓ, એફ ડબલ્યુ પાઈસના મત પ્રમાણે વ્યાખ્યા શું છે? તો કે જ્યારે નાણાંની જરૂર પડે
ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની શું કરવાની વ્યવસ્થા, બરોબર? જ્યારે નાણાંની જરૂર પડે, ક્યાં? તો કે ધંધા, ધંધામાં જ્યારે નાણાંની જરૂર પડે, માની લો કે કાચા માલની ખરીદી કરવી હોય ત્યારે નાણાંની જરૂર પડે, ઉત્પાદન કરવું હોય ત્યારે નાણાંની જરૂર પડે, જાહેરાત કરવી હોય તો પણ નાણાંની જરૂર પડે. એટલે જ્યારે પણ નાણાંની જરૂર પડે ને ત્યારે નાણાં મળી શકે એ પ્રકારની શું કરવાની વ્યવસ્થા. ક્લિયર? ચલો, તો એ પહેલી વ્યાખ્યા થઈ. ઓકે, બીજી વ્યાખ્યા જોઈએ તો એક એક માર્ક્સ માટે તમને પૂછી શકાય. બીજી વ્યાખ્યા અને એક માર્ક્સના એવા બે પ્રશ્નો આ પાઠની અંદરથી પૂછાવાના છે. વીએસપી રેડી? તો બીજી વ્યાખ્યા જોઈએ. રેમન્ડ જે ચેમ્બર્સના મત અનુસાર, કોના મત અનુસાર? રેમન્ડ જે ચેમ્બર્સ ના મતે વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? તો કે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા. જો નાણાકીય બાબતો અંગે નિર્ણય લેવા એટલે શું? તો કે ક્યારે ક્યાં કેટલી નાણાંની જરૂર પડશે, બરાબર, એ અંગેના નિર્ણયો, એટલે નાણાકીય બાબતો અંગેના નિર્ણય લેવા. પછી એનો સરળ અમલ બનાવવા જરૂરી પગલા લેવા, સરળતાથી એનો અમલ થાય, અને તે પ્રકારની આલોચના કરવી, એટલે એક પ્રકારની વ્યવસ્થા કરવી, બરાબર. નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલા લેવા, અને તેની આલોચના કરવી, એટલે નાણાકીય સંચાલન. રેડી? તો આ વ્યાખ્યા, બીજી વ્યાખ્યા તમે લખો. બીજી વ્યાખ્યા શું છે? નાણાકીય બાબતો અંગે નિર્ણય લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલા લેવા, અને તેની આલોચના કરવી, એટલે નાણાકીય સંચાલન. ક્લિયર? અને ત્રીજી વ્યાખ્યા આપી છે, શું છે? કોના મત અનુસાર? તો કે પ્રોફેસર એમ કિંબાલના મતે. કોના મત પ્રમાણે? પ્રોફેસર એમ કિંબાલના મત અનુસાર. તો એમ કિંબાલના મત અનુસાર જોઈએ તો નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. નાણાકીય સંચાલનનો મતલબ શું થાય? ભંડોળ મેળવવું. ભંડોળ મેળવવું એટલે નાણાં મેળવવા, નાણાં એકઠા કરવા, બરાબર. ભંડોળ મેળવવું, મળી ગયા પછી શું કરવાનું? તો કે એનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ ઉપયોગ એટલે નાણાંનો બગાડ ન થાય એવી રીતે એનો શું કરવાનો? ઉપયોગ. અને ઉપયોગ કરશો, ત્યાં નાણાંનું રોકાણ કરશો, એટલે એમાંથી સમય જતા શું થશે? આવક. અને એ આવક જે થાય એની યોગ્ય રીતે શું કરો? ફાળવણી. રેડી? ત્રણ વાક્યો આમાં યાદ રાખવાના, ત્રણ શબ્દો. ભંડોળ મેળવવું, બીજું તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, અને ત્રીજું તેની યોગ્ય ફાળવણી કરવી, બરાબર. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, અને તેની યોગ્ય ફાળવણી કરવી. રેડી? તો આ ત્રણ વ્યાખ્યાઓ છે, ત્રણ વ્યાખ્યાઓ કમ્પ્લીટ. જો ન સમજ પડે તો તમે હાથ ઊંચો કરી શકો, હું અહીંયાથી તમારા કઈ પણ પ્રશ્ન હશે હું સાંભળી શકીશ. અહીંયાથી તમને અનમ્યુટ કરીશ તો તમે કઈ બોલશો એ મને સંભળાશે, બરાબર. એટલે ખાલી તમારે મને સહન પીડા કરવો એવું નથી. તમારા મગજની અંદર કઈક એવો પ્રશ્ન ઉભા થાય તો તમારે કહેવાનો છે, બરાબર. એટલે હું અહીંયાથી અનમ્યુટ કરીશ, તમે બોલી શકશો, તમારા પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ શકશે. રેડી? ઓકે, તો ત્રણ વ્યાખ્યા કમ્પ્લીટ. કમ્પ્લીટ હોય આ રીતે કયો એટલે મને ખ્યાલ આવે, ત્રણ વ્યાખ્યાઓ. ઓકે, સરસ. ચાલો, તો ત્રણ વ્યાખ્યાઓ થયા. એક એફ ડબલ્યુ પાઈશ, બીજું રેમન્ડ જે ચેમ્બર્સ, ઓકે સરસ, અને ત્રીજું પ્રોફેસર એમ કિંબાલના મત અનુસાર. રેડી? આ ત્રણ વ્યાખ્યાઓ પછી હવે જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન શું છે? તો પ્રશ્ન લખજો, નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ વિશે સમજાવો. નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ વિશે સમજાવો, બરાબર. પ્રશ્ન લખી નાખો. 8.1.1 લાક્ષણિકતાઓ આપી છે, બરાબર. ઘણા નથી લખતા, એને ચાલી ગયો છે, એ નહીં લખતા, કારણ કે એને લખેલું હશે, બરાબર ને. નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ વિશે સમજાવો. તમારે અહીંયા પ્રશ્ન લખવાના, માર્ક્સ લખવાના છે, ફક્ત ત્રણ માર્ક્સ, કારણ કે આનો આ પ્રશ્ન છે એ પાંચ માટે પૂછાય, પણ આ પાઠમાંથી અત્યારે પાંચ માર્ક્સ નો પ્રશ્ન પૂછાવાનો નથી. રેડી? એટલે આ ત્રણ માર્ક્સ માટે જ લખવાનું થાય. ઓકે, પૂછાય તો પણ ત્રણ માર્ક્સ માટે જ પૂછાય. તો આના માટેની ચાવી છે, ચાવી લખી નાખો. વિશાખા, ચાવીમાં બે નાની, હા લખેલી છે, 12P5 માં ચાલી ગયું એટલે લખી જોઈ ને તમે, ચોપડી બતાવો, રોલ નંબર 48, 12P5. ઓકે, લખેલી હોય તો બહુ સારી વાત છે, બરાબર. ન લખી હોય એના માટે છે આ, બરાબર. મેં કીધું ને કે જેને ચાલી ગયું છે એના માટે રિવિઝન છે, એકવાર નથી ચાલ્યો એના માટે પહેલી વાર છે, બરાબર ને. ઓકે, તો વિશાખા, ચાવીમાં બે નાની. રેડી? પહેલો મુદ્દો વિશાળ કાર્યક્ષેત્ર,
नंबर आपता जाजो। पहलो मुद्दो विशाल कार्यक्षेत्र, बीजो संचालन की शाखा, त्रीजो चावीरूप स्थान, चौथो संचालन ना अन्य विस्तारों साथे संबंध, पांचमो मालिक ना महत्तम आर्थिक कल्याण नो हेतु, छठो बे भाग मा विभाजन, पछी सातमो तो के नाणाकीय निर्णयों साथे संबंध, अने मुद्दो आठ पीछे संचालकीय निर्णयों नो आधार। विशाखा चावी मा बे नानी। रेडी, कोई मुद्दो हजी लखवानो बाकी रही गयो होय तो एमां लखी नाखजो, स्क्रीन उपर छे ते आखो ज, तमने न देखाय एवुं थाय तो तम झूम करी शको, फरीथी हुं याद अपावुं तमने। घणो समय थई गयो ने आपणे ऑनलाइन भणीए छीए एनोय, એટલે ફરીથી એકવાર યાદ અપાવું કે જો તમને સ્ક્રીન બરાબર ન દેખાતું હોય તો તમે ઝૂમ કરો એટલે તમને ઝૂમ માં ઝૂમ દેખાશે, બરાબર ને? ઓકે, તો વિશાખા ચાવીમાં બે નાની, રેડી? એમાં જે કઈ મુદ્દાઓ છે, ક્યાંથી કયો મુદ્દો લીધો છે, ગ્રીન કલરે અંડરલાઈન કરીને તમને આપી જ દીધું છે, એટલે એ પ્રમાણે તમારે નોંધ કરવાની થાય। તમે ખાલી નંબર જ નહીં આપતા, સાથે જે મુદ્દો છે એને અંડરલાઈન કરીને રાઉન્ડ કરી દેજો, એનો એટલે ખ્યાલ આવે કે આ અક્ષર ઉપરથી આ મુદ્દો લીધો છે, એવી રીતે લખો છો ને? ઓકે, ચાલો તો જોઈએ આગળ। ઓકે, તો પહેલો મુદ્દો નાણાકીય સંચાલનની લાક્ષણિકતામાં પહેલો મુદ્દો છે વિશાળ કાર્યક્ષેત્ર। રેડી, નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન, જો કાર્યક્ષેત્ર શા માટે વિશાળ ગણાય, કારણ કે નાણાંની જરૂરિયાતનું અનુમાન લગાવવા, નાણાંની જરૂરિયાતનું અનુમાન એટલે ક્યારે ક્યાં કેટલા નાણાંની જરૂર પડશે એનું સૌ પ્રથમ શું લગાવવાનું, અનુમાન। અનુમાન લગાવવું એટલે અંદાજ લગાવવા, માની લો કે કાચા માલની ખરીદી કરવી હોય પ્રથમ તો એના માટે કેટલી નાણાંની જરૂર પડશે, બરાબર? પછી જાહેરાત કરવી છે તો એના માટે કેટલી નાણાંની જરૂર પડશે, એનું અગાઉથી શું કરવું પડે, તો કે અંદાજ લગાવવો પડે। દાખલા તરીકે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, બરાબર, તો એમાં અંદાજ લગાવે ને કે ભાઈ કેટલા માણસો થશે, કેટલા માણસોની રસોઈ બનાવવી, બરાબર? પછી સમજી લો કે ગોલ્ડ ખરીદવું છે તો કેટલા રૂપિયાનું ગોલ્ડ ખરીદવાનું થશે, બરાબર? કોઈ બેનના મેરેજ હોય તો એમાં કેટલું કરિયાવર પાછળ ખર્ચ કરવાનો થશે, કહેવાનો મતલબ એ આપણે ओके। चलो आवाज आवे छे, आवाज आवे छे ना? ओके, चलो थोड़ो नेट प्रॉब्लम हतो एटले कनेक्टिविटी मूकी दीधी थी, फरीथी पाछी कनेक्टिविटी आवी गई, पाछो आपणे भणवा मळीए। रेडी ने? तो पहलो मुद्दो छे विशाल कार्यक्षेत्र। નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન, અનુમાન લગાવવું એટલે અંદાજ લગાવવામાં આવે, બરાબર, કે ક્યારે ક્યાં કેટલા નાણાંની જરૂર પડશે, ઉત્પાદન કરવા માટે કેટલા નાણાં જોશે, કાચા માલની ખરીદી કરવી છે તો કેટલા નાણાંની જરૂર પડશે, પછી જાહેરાત કરવી છે તો કેટલા નાણાંની જરૂર પડશે, એનું પહેલા શું કરવાનું, અનુમાન લગાવવાનું, એટલે કે અંદાજ મૂકવાનો। અંદાજ મૂક્યો, માની લો કે ભાઈ 50 લાખ રૂપિયાની જરૂર પડશે, અનુમાન લગાવ્યું, હવે તો કે 50 લાખ રૂપિયાને શું કરવાના, પ્રાપ્ત કરવા, પ્રાપ્તિ એટલે મેળવવા, પ્રાપ્ત કરવા પડે, બરાબર? અનુમાન લગાવ્યું પછી હવે એ નાણાંને શું કરવાના, પ્રાપ્ત કરવાના, એટલે કે મેળવવા પડે, મેળવવા પછી એનો મહત્તમ ઉપયોગ કરવાનો, બરાબર? પહેલા જરૂરિયાત છે, નાણાંની જરૂરિયાત છે, એનું અનુમાન લગાવવું, અનુમાન લગાવ્યા પછી એ નાણાં પ્રાપ્ત કરવા, ક્યાંથી, તો કે એના જે પ્રાપ્તિ સ્થાનો હોય, કોઈની પાસેથી ઉછી ના લ્યો, વ્યાજે લાવો, બેંક પાસેથી લોન સ્વરૂપે નાણાં મેળવો, બરાબર, કંપની સ્વરૂપ હશે તો શેર બહાર પાડીને નાણાં મેળવશે, બરાબર? તો નાણાંની જરૂરિયાતનું અનુમાન, પછી નાણાં પ્રાપ્ત કરવા, પ્રાપ્ત કર્યા પછી એનો મહત્તમ ઉપયોગ કરવો, અને જે આવક થાય એ આવકની યોગ્ય રીતે ફાળવણી કરવી, અને જો આ બધું જ કામ કરવું હોય ને તો આના માટે પહેલા આયોજન કરવું પડે અને સાથે અંકુશ પણ રાખવો પડે, ખ્યાલ આવે છે? એટલે આયોજન તથા અંકુશનો પણ આમાં શું થાય છે, સમાવેશ। ટૂંકમાં એવું કહી શકાય કે ધંધાની શરૂઆત થઈ ને ત્યારથી લઈ અને ધંધાના અંત સુધીના બધા જ કાર્યોનો સમાવેશ, બધા જ કાર્યો માટે નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે,
धंधो शुरू थाय त्यारथी नाणानी जरूर पड़शे क्यां सुधी धंधो बंद थाय त्यां सुधी धंधो शुरू करो ओपनिंग करो बधाने आइसक्रीम खवडावो त्यारथी लईने धंधो बंद थाय त्यां सुधी बधी ज दरेक वखत नाणानी जरूर पड़शे बराबर तो विशाल कार्यक्षेत्र थयुं बराबर बीजो मुद्दो छे संचालननी शाखा छे नाणाकीय संचालन ए कोनी शाखा छे संचालननी शाखा આપણે જોઈ ગયા ને આગળ પહેલા પાઠ ની અંદર આપણે ભણી ગયા પહેલા પાઠ ની અંદર ઉત્પાદન સંચાલન પછી તો કે માનવ સંસાધન સંચાલન બરાબર પછી તો કે નાણાકીય સંચાલન બરાબર આપણે જોઈ ગયા આપણે પેજ નંબર 10 ઉપર ચોપડી ની અંદર તમે જુઓ તો તમને એમાં મળશે જોવા મળશે સંચાલનના કાર્ય વિસ્તારોમાં બજારીય સંચાલન માનવ સંસાધન સંચાલન નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન રેડી તો એ નાણાકીય સંચાલન છે જેવી રીતે આ બધી સંચાલનની શાખાઓ છે એમાંની જ એક શાખા એટલે કોણ નાણાકીય સંચાલન તો નાણાકીય સંચાલન એ પણ સંચાલનની જ એક શાખા છે અને જેમાં નાણાના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો શું કરવામાં આવે સમાવેશ નાણાનો ઉપયોગ કરવો છે તો ઉપયોગ કરતી વખતે પહેલા શું કરવું પડે આયોજન અને પછી તો એના ઉપર અંકુશ પણ રાખવો પડે છે ત્રીજો મુદ્દો જોઈએ ચાવીરૂપ સ્થાન છે નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખા માટે કેવું સ્થાન ધરાવે ચાવીરૂપ સ્થાન કેમ નાણાં ન હોય ત્યાં સુધી કોઈ જ પ્રવૃત્તિ શક્ય બને નહીં નાણાં નહીં હોય ત્યાં સુધી કોઈ જ પ્રવૃત્તિ શક્ય બનશે નહીં એટલે કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ કાર્યની શરૂઆત છે ને એ નાણાં વગર થતી નથી નાણાંથી જ એની શરૂઆત થાય છે એટલે તે એવું કીધું છે કે ચાવીરૂપ સ્થાન ધરાવે ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખા માટે કેવું સ્થાન ધરાવે ચાવીરૂપ સ્થાન રેડી મુદ્દો ચાર છે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ ધરાવે છે અન્ય વિસ્તારો એટલે ઉત્પાદન વેચાણ બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલા હોય છે બરાબર અને નાણાકીય સંચાલનમાં જો પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ અને વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં પણ શું કરી શકાય પરિવર્તન ફેરફાર બરાબર જો અહીંયા એક એક બબ્બે મુદ્દાઓ તમારે આમાં લખવાના છે એનું કારણ છે કે એક એક બબ્બે મુદ્દાઓ તમને આપેલા છે બરાબર છે એટલે ધંધાની મોટા ભાગની પ્રવૃત્તિ જેવી કે ઉત્પાદન વેચાણ બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલ હોય છે અને નાણાકીય સંચાલનમાં જો પૂરતા પ્રમાણમાં ભંડોળ હોય નાણાકીય સંચાલન પાસે જો પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ વેચાણ નીતિ વગેરેનું વ્યવસ્થિત ઘડતર કરી શકાશે બરાબર અને આ અર્થમાં જોઈએ તો નાણાકીય સંચાલન છે ને સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન બજાર સંચાલન કર્મચારી સંચાલન વગેરે સાથે તે સંબંધ ધરાવે છે આગળ મુદ્દો છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ અહીંયા તમને એક માર્ક્સ માટે પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય નોંધ કરી રાખજો કે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે બરાબર કયા કયા એક નફાનું મહત્તમીકરણ અને બીજો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ રેડી આ બંને મુદ્દાઓ છે આપણે વિગતવાર નેક્સ્ટ આના પછીના પ્રશ્નની અંદર જ જોવાના છે બરાબર અહીંયા ખાલી તમારે લખવાનું થાય આ મુદ્દાની અંદર તો એટલું લખવાનું કે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ છે એના બે ભાગમાં વહેંચ્યું છે એક નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ રેડી બે ભાગમાં વિભાજન આગળ નેક્સ્ટ મુદ્દો જોઈએ તો બે ભાગમાં વિભાજન કયા બે ભાગમાં વહેંચી શકાય તો કે કાયમી મૂડીનું માળખું અને કાર્યશીલ મૂડીનું માળખું કાયમી મૂડીનું સંચાલન અને બીજું શું કીધું કાર્યશીલ મૂડી આ બંને વિશે આપણે આગળ ભણી ગયા બરાબર ને પાઠ આગળ જે આપણે જોઈ ગયા એમાં બંને વિશે ભણી ગયા કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી કાયમી મૂડી એટલે ધંધાની જે કાયમી મિલકતો ખરીદવા માટે જેમ કે જમીન મકાન યંત્રો ફર્નિચર વાહનો આ બધાની ખરીદી માટે જે મૂડીની જરૂર પડે ને કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી તો કે રોજબરોજના ખર્ચા માટે બરાબર રોજબરોજના ખર્ચા માટે જે મૂડીની જરૂર પડે એ કેવી મૂડી કાર્યશીલ એ તમને કીધું જ છે જુઓ કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન યંત્રો જમીન વગેરેના વિસ્તરણ માટે આયોજનનો સમાવેશ થાય જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન માટે તો કે રોજબરોજના ખર્ચ માટે જે મૂડીનો ઉપયોગ થાય એ કાર્યશીલ મૂડી બે બાબતો અહીંયા યાદ રાખવાની
કાયમી મૂડી એટલે કાયમી મિલકતો ખરીદવા માટે જે મૂડીની જરૂર પડે એ કાયમી મૂડી. કાયમી મિલકતો એટલે કેવી? જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે, આ કાયમી મૂડી છે. અને કાર્યશીલ મૂડી તો કે ધંધાના રોજ બરોજના ખર્ચા માટે જે મૂડીની જરૂર પડે એ કેવી મૂડી? કાર્યશીલ મૂડી. સમજ પડી? તો બે ભાગમાં વિભાજન થાય, કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. નેક્સ્ટ મુદ્દો છે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે. જો નાણાકીય સંચાલન છે ને એ રોકાણ, મૂડી માળખું, ડિવિડન્ડની નીતિ વગેરે અંગેના જે નિર્ણયો છે એની સાથે તે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન કે નાણાકીય નિર્ણયો, જેમ કે રોકાણ, ક્યાં ક્યારે કેટલું રોકાણ કરવું એ કેવો નિર્ણય થયો? તો કે નાણાકીય. બરાબર, રોકાણ નાણાનું જ થશે ને, ક્યાં ક્યારે કેટલું કેવી રીતે રોકાણ કરવું. પછી મૂડી માળખું અને ડિવિડન્ડની નીતિ. મૂડી માળખું એટલે ક્યારે ક્યાં કેટલી મૂડીની જરૂર પડશે, ડિવિડન્ડ ક્યારે કેટલું ડિવિડન્ડ ચૂકવવાનું, બરાબર, વગેરે નિર્ણયો સાથે નાણાકીય સંચાલન છે એ સંબંધ ધરાવે છે. અને આ નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન શેનો ઉપયોગ કરે? તો કે આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે, મતલબ ગણતરીઓ સાથે. ડિવિડન્ડ ચૂકવવાનું છે એમનેમ જાહેર ન કરી દે કે ભાઈ જે નફો થયો એનો 5% 10% ડિવિડન્ડ ચૂકવું, એ પેલા ગણતરીઓ કરશે. કહ્યું કે ડિવિડન્ડ કેટલું ચૂકવવું, કેટલો નફો થયો છે એમાંથી કેટલું ડિવિડન્ડ ચૂકવવું, કેટલું પુનઃરોકાણ કરવું, કેટલી અનામત ખાતે રકમ લઈ જવી, એ પેલા એની અગાઉથી શું કરે? તો કે ગણતરીઓ થાય. એટલે આધુનિક ગાણિતિક પદ્ધતિનો એના માટે શું કરે છે? ઉપયોગ. બરાબર. અને લાસ્ટ મુદ્દો એમાં જોઈએ તો સંચાલકીય નિર્ણયોનો આધાર. તો સંચાલકીય નિર્ણયોનો આધાર કોણ પૂરો પાડે છે? નાણાકીય સંચાલન. બરાબર. અને ખાસ કરીને એમાં ઉત્પાદન, વેચાણ, સંશોધન વિકાસ વગેરે અંગેના નિર્ણયો એ બધા કોના ઉપર આધાર રાખે છે? તો કે નાણાકીય સંચાલન ઉપર. કેમ? ઉત્પાદન કરવું હોય તો એ જરૂર કોની પડે? નાણાની. વેચાણ કરવા માટે નાણાની જરૂર, સંશોધન કરવું છે તો પણ નાણાની જરૂર. તો આ બધાનો આધાર છે એ કોણ છે? નાણાકીય નિર્ણયોનો આધાર છે નાણાકીય સંચાલન ઉપર હોય. ખ્યાલ આવ્યો તમને? તો આ સંચાલકીય નિર્ણયોનો આધાર એ પણ નાણાકીય સંચાલન ઉપર જ રહેલો છે. રેડી? તો આ પ્રમાણે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ જો પૂછાય તમને, વિશાખા ચાવીમાં બે નાની. રેડી? 8 મુદ્દાઓ, 3 માર્ક્સ માટે તમને પ્રશ્ન પૂછાય. બરાબર. તો આના અંદર જો તમને 3 માર્ક્સ માટે પૂછાય તો આ બધા જ મુદ્દાઓ લખવાની જરૂર નહીં. બરાબર. જો ફક્ત એમ કે જણાવો તો બધા મુદ્દા લખવા પડે, પણ સમજાવો એવું કે તો બધા જ મુદ્દા લખી અને 5-1 મુદ્દાઓ તમારે સમજાવવાના થાય, 5-6 મુદ્દાઓ સમજાવવાના થાય. ક્લિયર? તો જેને જેને સમજ પડી હોય જરા હાથ ઊંચો કરી દો, સમજાણું હોય જરા હાથ ઊંચો કરશે. ઓકે. અને કોઈને કઈ પ્રશ્ન હોય તો વિડીયો ઓન કરીને હાથ ઊંચો કરો એટલે મને ખ્યાલ આવે. બરાબર. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. ઓકે, સરસ. ચલો, જાગો છો ને બધા જ? વિડીયો ઓફ થઈ ગયા છે એટલે કહું છું. હા, વિડીયો ઓન થયા તો ખરા. લ્યો હાલો. ઓકે ઓકે, ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. બરાબર. હમણાં આગળ જોઈ ગયા હતા આપણે કે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ એને બે ભાગમાં વિભાજિત કર્યો. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ એને કેટલા ભાગમાં વહેંચ્યો? બે ભાગમાં. એક નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો એમાં જોઈએ તો સૌથી પહેલું છે નાણાકીય સંચાલનના હેતુ, એમાં બે હેતુઓ છે. બરાબર. પહેલું તો એવું કીધું કે નાણાકીય સંચાલનનો હેતુ છે ને એ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, કલ્યાણનો હોવો જોઈએ. બરાબર. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે અને જેઓ કંપનીના કોણ છે? તો કે શેર હોલ્ડર. બરાબર. અને આ માટે નીચે બે અભિગમ, હવે જે અહીંયાથી પ્રશ્ન હવે સ્ટાર્ટ થઈ છે, તો એમાં પહેલો હેતુ છે એ કયો? નફાના મહત્તમીકરણનો હેતુ. તમને અહીંયા પ્રશ્ન પૂછાય કે નફાના મહત્તમીકરણના હેતુ વિશે સમજાવો, 2 કે 3 ગુણ માટે આવી શકે. રેડી? પ્રશ્ન ન લખેલો હોય લખી નાખજો, નફાના મહત્તમીકરણના હેતુ વિશે સમજૂતી આપો. જો તમને આખો પ્રશ્ન પૂછાય કે નાણાકીય સંચાલનના હેતુઓ વિશે સમજાવો તો 3 માર્ક્સ માટે પૂછાય. બરાબર. જો આખો પ્રશ્ન આવે તો 3 માર્ક્સ માટે, અને અલગથી 1-1 મુદ્દો પૂછે તો પણ એ 2 કે 3 ગુણ માટે પૂછી શકાય.
तो पहलो मुद्दो नफाना महत्तमीकरण नो हेतु, बीजो छे ये कयो संपत्ति ना महत्तमीकरण नो हेतु। तो एम लखी नाखजो संपत्ति ना महत्तमीकरण नो हेतु ये पण केटला मार्क्स माटे आवे, तो के त्रण गुण बे अथवा त्रण गुण माटे पूछी शकाय। बराबर, तो नफा नु महत्तमीकरण अने संपत्ति नु महत्तमीकरण। ओके, हवे एना अंदर जोईए तो सौथी पहलो मुद्दो छे कयो नफा ना महत्तमीकरण नो हेतु, बे मार्क्स माटे अथवा ऑब्लिक करीने त्रण मार्क्स पण त्यां करी नाखजो। बराबर, नफा नु महत्तमीकरण एटले शुं? तो के कंपनी नी आवक महत्तम करवी, मतलब नफा मां शुं करवू वधारो। नफा नु महत्तमीकरण एटले कंपनी नो नफो केवो थवो जोईए, वधारे मां वधारे महत्तम। बराबर, कंपनी मां रोकाण करनाराओ एटले कोण? तो के रोकाणकार। ई केवी अपेक्षाए केवी आशाए रोकाण करता होय? तो के एने महत्तम डिविडेंड मळे। डिविडेंड शेना ऊपर ચૂકવાય? तो के नफा ऊपर। જ્યારે કંપની નફો કરે ત્યારે એ શેર હોલ્ડરોને, ઇક્વિટી શેર હોલ્ડરોને કયા સ્વરૂપમાં? તો કે નફો ડિવિડન્ડના સ્વરૂપમાં વહેંચવામાં આવે। બરાબર, એટલે અહીંયા મુદ્દો એવો છે કે કંપનીમાં રોકાણ કરનાર રોકાણકારો છે ને, એ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ કંપનીના શેર ખરીદે છે। અને આ અભિગમ અનુસાર કંપનીએ શું કરવું? તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ। આ અભિગમ અનુસાર શું કરવાનું? કંપનીએ પ્રાપ્ય સાધનો દ્વારા, એટલે કંપની પાસે જે સાધનો હાજર છે એના દ્વારા વધુમાં વધુ ઉત્પાદન કાર્ય કરી અને વધારે નફો કમાવવો જોઈએ। અને ડિવિડન્ડની નીતિ એ શેના ઉપર આધારિત હોય? તો કે નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ। એનો મતલબ શું? તો કે જેમ નફો વધારે થાય એમ ડિવિડન્ડ એ કેવું મળવું જોઈએ? વધારે। તો એ ડિવિડન્ડની નીતિ કોના ઉપર આધારિત કહેવાય? નફાના મહત્તમીકરણ। જેમ નફો વધે એમ ડિવિડન્ડ કેવું ચૂકવાય? વધારે। નફો ઓછો થાય એમ ડિવિડન્ડ કેવું મળે? ઓછું। નફો ન થાય તો ડિવિડન્ડ ન મળે। એટલે ડિવિડન્ડની નીતિ છે એ શેના ઉપર આધારિત હોવી જોઈએ? નફાના મહત્તમીકરણ ઉપર। બરાબર, અને બીજું આ સિદ્ધાંત એવું સૂચવે છે કે કંપનીએ માત્ર આ માટે શું કરવું? વધારે નફો કમાવવો હોય તો કંપનીએ ફક્ત નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ। કંપનીએ જો વધારે ને વધારે નફો કરવો હશે તો ફક્ત ને ફક્ત શું કરવાનું? નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા। અને નફાના મહત્તમીકરણનો હેતુ છે ને, એના દ્વારા કંપનીની શેર દીઠ કમાણીમાં શું કરી શકાય? વધારો। શેર દીઠ કમાણી વધી। બરાબર, નફાના મહત્તમીકરણ, જેમ નફો વધારે થાય એમ શેર દીઠ કમાણીમાં શું થશે? વધારો। કેમ? તો કે ડિવિડન્ડ વધારે ચૂકવાય એટલે શેર દીઠ આવક વધશે। રેડી, તો આ પહેલો મુદ્દો થયો બરાબર નફાના મહત્તમીકરણનો હેતુ। રેડી, ફરીથી નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી, કંપનીમાં રોકાણ કરનાર મહત્તમ ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ કંપનીના શેર ખરીદે છે, આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા વધુમાં વધુ નફો કમાવવો જોઈએ, અને ડિવિડન્ડની નીતિ એ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ। આ સિદ્ધાંત એવું સૂચવે છે કે કંપનીએ માત્ર ને માત્ર નફાકારક પ્રોજેક્ટને જ સ્વીકારવા, અને નફાના મહત્તમીકરણનો હેતુ છે એ કંપનીની શેર દીઠ કમાણીમાં શું કરી શકે છે? વધારો। ક્લિયર? ઓકે, તો આ પહેલો મુદ્દો થયો નફાના મહત્તમીકરણનો હેતુ। નેક્સ્ટ, એના પછી બીજો મુદ્દો જે છે એ છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ। તમને બે અથવા ત્રણ માર્ક્સ માટે પ્રશ્ન પૂછી શકાય સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, સંપત્તિના મહત્તમીકરણના હેતુ વિશે સમજૂતી આપો। પ્રશ્ન લખી નાખો, સંપત્તિના મહત્તમીકરણના હેતુ વિશે સમજૂતી આપો। રેડી, તો જોઈએ એના અંદર સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખાય છે। એક માર્ક્સ માટે તમને પ્રશ્ન પૂછાય કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ શેના તરીકે ઓળખાય? ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખાય છે। અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ કોનું સર્જન કરે? તો કે શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે। મતલબ જેમ ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધારે એમ શેર હોલ્ડરોની સંપત્તિ કેવી? વધારે। આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે ને એવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ।
બરાબર શમાં વધારો કરે, ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે એવા નાણાકીય નિર્ણયોનો શું કરવો જોઈએ કંપનીએ સ્વીકાર. બરાબર આ ઉપરાંત કીધું છે કે સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ છે એ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત હતો. શેનો અભિગમ કીધો? સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ. સંપત્તિનું મહત્તમીકરણ એટલે સંપત્તિ વધુમાં વધુ ભેગી થવી જોઈએ, સંપત્તિ મહત્તમ બને, એ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધાર હતો. જ્યારે આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ ગણો અને હિસાબી નફાની શું કરવામાં આવી છે તો કે અવગણના થઈ છે. બરાબર રોકડ પ્રવાહને શું ગણો? માપદંડ. અને હિસાબી નફાની શું કરી? અવગણના. બીજું સંપત્તિનું વર્તમાન મૂલ્ય. જો અહીંયા તમે કીધું હતું ને કે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્યમાં વધારો કરે, તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું? ચોખ્ખું વર્તમાન મૂલ્ય કોને કહેવાય? તો કે સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડી રોકાણ આ બે વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. અંડરલાઈન કરી દેજો અહીંયા. બરાબર પેજ ફેરવશો ને એટલે તરત તમને ઉપર બતાવેલું જ છે. બરાબર અને ચોપડીની અંદર બીજી લીટીમાં તમે જુઓ ને તો ત્યાં તમારે નિશાની કરી દેવાની છે પેજ નંબર 86 ઉપર. 86 પેજ નંબર ઉપર બીજી લાઈન તમે જુઓ ને તો એમાં તમારે તમને એવું આપ્યું છે કે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર શું કરવાનું છે? બરાબર ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટેનું જરૂરી મૂડી રોકાણ. ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ જરૂરી મૂડી રોકાણ. મતલબ ચોખ્ખું વર્તમાન મૂલ્ય જો કાઢવું હોય તો વર્તમાન મૂલ્ય શું છે? દાખલા તરીકે કોઈ મિલકત ખરીદ્યું, બરાબર કોઈ મકાન ખરીદ્યું તો એનું વર્તમાન મૂલ્ય તો કે 50 લાખ રૂપિયાનું છે, પણ જરૂરી મૂડી રોકાણ કર્યું હતું ત્યારે કેટલું કર્યું? તો કે 30 લાખ રૂપિયા. આજથી 5 વર્ષ પહેલા એ મકાન ખરીદ્યું હતું તો ખરીદ્યું ત્યારે એની કિંમત શું હતી? 2015 ની અંદર મકાન ખરીદ્યું, માની લો 15-16 ના વર્ષમાં, તો ત્યારે એ કેટલામાં લીધું હતું? તો કે 30 લાખમાં. અત્યારે એનું મૂલ્ય કેટલું? તો કે 50 લાખ. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય શું મળ્યું? 20 લાખ રૂપિયા એનો પ્રોફિટ થયો, નફો થયો. ખ્યાલ આવ્યો તમને? ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે વર્તમાન મૂલ્ય, વર્તમાન એટલે હાલના સમયે મકાનની કિંમત શું? તો કે 50 લાખ. માઇનસ જરૂરી મૂડી રોકાણ. જરૂરી મૂડી રોકાણ કેટલું કર્યું હતું જે તે સમયે? મૂડી રોકાણ કેટલું કર્યું હતું? તો કે 30 લાખનું. અત્યારે મૂલ્ય 50 લાખ, તો નફો થયો કેટલો એમાં? 20 લાખ રૂપિયાનો. એવી જ રીતે શેર હોલ્ડરો માટે એવું, જ્યારે શેર ખરીદ્યા ત્યારે શેરની કિંમત તો કે 100 રૂપિયા, અત્યારે કિંમત તો કે 150 રૂપિયા છે. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું મળે? તો કે 50 રૂપિયા. સમજ પડે છે? બરાબર. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર વર્તમાન મૂલ્ય માઇનસ જરૂરી મૂડી રોકાણ. ઓકે, આગળ જોઈએ તો નાણાકીય સંચાલને એવા નિર્ણયો લેવા જોઈએ કે જેથી સંપત્તિ કેવી બને? મહત્તમ. બરાબર, સંપત્તિ વધુમાં વધુ સંપત્તિ ભેગી થાય એવા નિર્ણયો લેવા જોઈએ. બીજું, જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થાય ને તો એનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થાય. શું? તો કે શેરના ભાવ વધશે. સંપત્તિનું મહત્તમીકરણ ક્યારે થાય? કંપની નફો વધારે કરે ત્યારે. તો એનું પ્રતિબિંબ કોના ઉપર પડે? શેર બજારમાં, શેરના ભાવ ઉપર. જ્યારે કંપની નફો વધારે કરતું હશે તો શેર બજારમાં શેરના ભાવમાં શું થશે? વધારો. બરાબર, ભાવ વધશે, પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું શું થશે? મહત્તમીકરણ, જેના કારણે શેર હોલ્ડરોની મિલકતો પણ વધે છે. કેમ? શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ એટલે મિલકતમાં શું થશે? વધારો. બરાબર. અને નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ છે ને એ યોગ્ય અને સાર્વત્રિક ગણવામાં આવે છે. બરાબર, નફાના મહત્તમીકરણના અભિગમ કરતા કોનો અભિગમ વધુ ચડિયાતો છે? સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ. અંડરલાઈન કરી દેજો, નફાના મહત્તમીકરણના અભિગમ કરતા સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ વધુ ચડિયાતો છે. અને પ્રોફેસર સોલોમન એણે સંપત્તિના મહત્તમીકરણના હેતુની જ તરફેણ કરી છે. કોણે? પ્રોફેસર સોલોમને શનિ સંપત્તિના મહત્તમીકરણના હેતુની શું કરી છે? તરફેણ કરી છે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. આપણો એક પ્રશ્ન હજી બાકી છે, બરાબર, નાણાકીય સંચાલનનું મહત્વ. બરાબર, તો એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું, નાણાકીય સંચાલનનું મહત્વ. બરાબર,
એટલે સુધી અત્યારે રાખીએ છીએ આપણે. ઓકે.